તંત્રની એક બીજી બેદરકારી સામે આવી મુજકુવામાં રહેતી જીવિત વિધવા મહિલા કે જે જીવિત હોવા છતાં તલાટી ચોપડે તેને મૃત જાહેર કરવામાં આવી છે અને જેના લીધે તેને સહાય મળતી નથી તેથી તે સહાય માટે લગભગ વીસ મહિનાથી ધરમધક્કા ખાઈ રહી છે જાગૃત નાગરિક દ્વારા ડાહ્યાભાઈ દ્વારા તેમની યોગ્ય તપાસ કરવામાં આવી હતી મુજકુવા ગામના ચોસઠ વર્ષે વૃદ્ધ મહિલા કમળાબેન મગનભાઈ પઢિયાર ગામના પૂર્વ તલાટી ભાવેશભાઈ પરમાર દ્વારા જાન્યુઆરી બે હજાર એક મરણની યાદીમાં ગામમાં યોગ્ય ચકાસણી

છે મારું નામ ડાયાભાઈ હરમનભાઈ પડિયાર પૂર્વ તાલુકામાં જશે બે આંકલાવ હું બે યુનિયન બેંક મુલાકાતે ગયેલો બેંકના કામ માટે દૂધ મંડળીના પૈસા માટે ત્યાં કમળાબેન મગનભાઈ પડિયાર મને મળ્યા એટલે મારે ક્યાં પૈસા નથી મળતા એ જો ખાતરી કરતો મેં મેનેજર સાહેબને પૂછ્યું સાહેબ મેં કાં શું સમસ્યા છે તો કે આ બેન મૈયત બતાવેલો છે અને તેર હજાર બ્લોક કરેલા છે એમણે એટલે એ કાગળ લઈ અને હું મામલતદાર ઓફિસ ગયો મામલતદાર ઓફિસ ખાતરી કરતો તલાટીએ મરણનો દાખલો આપેલો છે અને મૃત લેટર પર લખેલું છે કે આ મૈયત છે અઠ્યાવીસ બાર બે હજાર એકવીસ અને લેટરપેડ એમણે દાખલો અલગ આપેલો છે કમળાબેન મંગર મહિડ્યાનો દાખલો આપેલો છે એટલે આવા તલાટીઓને એને રસ હોય છે અને ભાવેશભાઈ પરમાર તલાટી હતા જે તે ટાઈમે અને આવા જિલ્લામાં કેટલા કેસે ખાતરી કરે તો ઘણું સમસ્યા લોકોનો પ્રશ્ન ઉકેલ થાય એવો છે આ સમસ્યા ક્યારે અને કેટલો સમય છેલ્લા વીસ મહિનાથી આ ધરમ ધક્કા ખાતા હતા બેન